સુરત શહેરના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્ર રાજ્યના વતનીની હાલમાં શહેરના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા સુખલાલ કિશનભાઈ પીપળે પરિવાર સાથે રહે છે. સુખલાલ પીપળેએ એક ઘટનામાં પોતાના બે દુકરા ગુમાવ્યા છે. સુખલાલના પુત્ર રાહુલ અને પ્રવીણની કણપીણ હત્યા કરવામાં આવી. મળતી માહિતી અનુસાર ગત રાત્રિ નવરાત્રી મહોત્સવમાં થયેલા ઝઘડાની રીસ રાખી ત્રણ થી ચાર ઇસમોએ બંને ભાઈઓને ચપ્પુના ઘા જીત્યા હતા, જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ સારવાર મળે તે પહેલા જ હોસ્પિટલના તબીબોએ તેને મૃત ઘોષિત કર્યા હતા, જેથી આ મામલે પોલીસ દ્વારા ત્રણ લોકોની અટકાયત કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસાદ H5 વિસ્તાર જે છે ત્યાં નવરાત્રિનો ગરબા ચાલુ હતા. એ દરમિયાન આ કામના જે પ્રિયાજી નંદાબેન જે છે એ અને એમના પતિ તથા એમના દિયર આ બધા ત્યાં હાજર હતા. એ વખતે જે આ કામના આરોપીઓ છે એ ત્યાં આવી અને ત્યાં વાહન પાર કરવા બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને બોલાચાલી કરી પછી એ લોકો ઘરે જતા રહેલા અને એ પછી આ બંને આરોપીઓ અને તેમનો મિત્ર જે કરણ છે આ ત્રણે ફરીથી પાછા 5-1 મિનિટમાં ત્યાં પાછા આવેલા અને એ દરમિયાન આ જે મરણ જતા બંને ભાઈઓ જે છે એમને શરીર વડે હુમલો કરી અને ઈજા કરેલી, જેથી તરત જ 108 બોલાવી અને સમીપે દવાખાને લઈ જતા બંને આરોપીઓને ડોક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ છે. અત્યારે તો બનાવ બનવાનું કારણ એ છે કે આ કામના જે આરોપીઓ જે છે એ ત્યાં જે વાહનો પાર્ક કરવા બાબતે અને ત્યાં ગરબા ચાલુ હતા એને લઈ અને એ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા આ બનાવ બનવા પામેલ છે. હાલ કેટલા લોકોની અટકાયત કરી છે? હાલમાં ત્રણે ત્રણ આરોપીઓ જે છે એમને ડિટેન કરવામાં આવેલા છે. જે લોકોના નામ છે ફરિયાદમાં એ તમામને આપણે ડિટેન કર્યા છે અત્યારમાં અને એમની પૂછપરછ ચાલુ છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ બાકી છે જોવાનું. એ જજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.